ઈશ્વરમાં શ્રદ્ધા ધરાવનારા વડોદરા શહેરના ચિત્રકાર દ્વારા તંત્ર પર એક પેઇન્ટિંગ કરીને ભોળાનાથને રીઝવવાના પ્રયત્નો કર્યા છે। વડોદરા શહેરના યુવા કલાકાર પોતાની કલા દ્વારા શિવરાત્રિના દિવસોમાં અનોખી શિવભક્તિ કરી ભોળાનાથને રીઝવવાનો પ્રયત્ન કરે છે। તેમણે અગાઉ મહાદેવના વિવિધ સ્વરૂપો દર્શાવતી 50 જેટલી કોફી પેઇન્ટિંગ્સ બનાવી છે। તંત્રમાં આવતા વિવિધ મંત્રો અને શિવજીના તમામ પ્રતીકો હેન્ડમેડ પેપર પર દર્શાવ્યા છે। તેઓ કહે છે કે દરેક શ્રાવણ માસમાં મારી કળા થકી શિવજીની ભક્તિ કરું છું। એક કલાકાર માટે તેની કળા જ ધર્મ અને ભક્તિ હોય છે। ગત વર્ષે મેં બીલી પત્ર પર શિવજીની પેઇન્ટિંગ્સ અને શિવલિંગ દોર્યા હતા। આ વર્ષે પણ શિવરાત્રિ મહાપર્વને લઈને ઉત્સવપ્રિય વડોદરા શહેરની જનતા ભોળાનાથની ભક્તિ કરવા, દર્શન કરીને ધન્યતા મેળવવા આતુરતાથી રાહ જોઈ રહી છે। જ્યારે કલાનગરીના યુવા કલાકાર કિશન શાહ પોતાની શિવભક્તિ પોતાની કલાના માધ્યમથી કરી રહ્યા છે। તેઓએ બનાવેલા વિવિધ કલાકૃતિના શિવભક્તો પણ દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે। આ વર્ષે શિવરાત્રિ નિમિત્તે તેઓ દ્વારા તંત્ર પર પેઇન્ટિંગ બનાવી છે। મોર્ડન અને તંત્રનો સમન્વય કરી પેઇન્ટિંગ્સ બનાવ્યા છે, જેમાં 12 જેટલી કૃતિઓ બનાવાય છે, જેમાં સૂર્યયંત્ર શ્રીયંત્રનો સમન્વય કરાયો છે। તેઓ દ્વારા કલાના માધ્યમથી શિવજીને રીઝવવાના પ્રયત્ન કરાયા છે। કલાકારની કૃતિઓ બનાવવા દરેક કૃતિઓ પાછળ અલગ અલગ સમય થતો યુવા કલાકાર કિશન શાહ દ્વારા શિવરાત્રિ નિમિત્તે તંત્ર પર પેઇન્ટિંગના માધ્યમથી જે શિવભક્તિ કરી રહ્યા છે તે સંદર્ભે વિસ્તૃત માહિતી આપી હતી। પેઇન્ટિંગને બધું વર્ક કરું છું, તાંત્રિક પેઇન્ટિંગને બધું બનાવતો હોઉં છું। તો આજે આ વખતે શિવરાત્રિએ મને એવું વિચાર આવ્યો કે તંત્ર પર જે શિવજીમાંથી જ ઉત્પન્ન થયેલું છે, જે પાર્વતી માતાને એમને સમજાવ્યું એનું ગાઢ રહસ્ય, અને પછી જે ઉત્પન્ન થયું છે તંત્ર, એના ઉપર મેં પેઇન્ટિંગ બનાવ્યા છે, એબસ્ટ્રેક્ટ પેઇન્ટિંગ બનાવ્યા છે। એટલે મોડર્ન અને તંત્ર એનો બેઉનો સમન્વય કરીને પેઇન્ટિંગ બનાવ્યા છે, જે પેઇન્ટિંગ 12-13 પેઇન્ટિંગ બનાવ્યા છે કુલ ટોટલ। એની અંદર સૂર્યનું યંત્ર હોય, પંદ્રુ યંત્ર હોય, વિષા યંત્ર હોય, શ્રીયંત્ર હોય, એનું સમન્વય કરીને આખું બનાવ્યું છે, જેની અંદર અર્ધનારેશ્વર પણ છે એ રીતનું। એટલે આ વખતે મને એવો વિચાર આવ્યો કે આ રીતનું વર્ક કરીએ, અને શિવરાત્રિ હોય કે શ્રાવણ મહિનો હોય, હું મારી કલાના એટલે કલાથી હું ભગવાનને રીઝવવાનો પ્રયત્ન કરતો હોઉં છું। તો એના માટે હું બીલી પત્ર પર પણ પેઇન્ટિંગ બનાવ્યા છે, જે આપણે ચાલકે મતલબ ચોક પર જે ચોક આપણે લખીએ એના પર પણ મેં શિવજી બનાવ્યા છે, કોફી પેઇન્ટિંગ બનાવ્યા છે, એ રીતના બધા વર્ક કરતો રહેતો હોઉં છું। બનાવતા મતલબ મૂળ પર આધાર હોય છે, ક્યારેક 2 દિવસમાં બની જાય, ક્યારેક અઠવાડિયું થઈ જાય, તો એ રીતનું થતું હોય છે। એમાં ખાસ કરીને બીલીપત્રની વાત કરીએ તો એ તમે કેવી રીતે બનાવ્યા અને કેટલા બનાવેલા? બીલીપત્રમાં એવું હતું કે બીલીપત્ર પર કોઈ અર્પણ ભગવાનને કરતા હોય છે, પણ બીલીપત્ર ભગવાનને પેઇન્ટિંગ કરીને કોઈ નથી રાખતું। તો મને એવું હતું કે એનું મહત્ત્વ એટલું બધું છે, તો બીલી પર મેં બીલી શોધ્યા પહેલાં તો, કારણ કે કાંટાવાળું ઝાડ હોય, કાંટાવાળું એટલે એની અંદર હોલ ને બધું છિદ્ર પડી જતા હોય છે, તો મને એવું થયું કે એકદમ સારી મોટી સાઇઝના ક્વોલિટીવાળા એને સાફ કર્યા, એને એની પર એક પ્રેસ કરીને વજન મૂકવું પડતું હોય છે કે તૂટી ના જાય, પછી પેઇન્ટિંગ બનાવ્યા। પણ એ ઘણું ડિફિકલ્ટ લાગ્યું, પણ પછી ભગવાન પર એવું હતું જ કે ના કરીશું તો ખરા જ, તો 108 જેટલા મેં બનાવ્યા।